हेलो स्टूडेंट, गुड मॉर्निंग, केम छो बधा। आज आपणे धोरण 3 नो चित्रकला विषय लेवानो छे। तो तेमां आपणे आजे चित्रकलामां पहेलुं पेज छे विषय चित्रकला। चालो बाळको बधा मारी साथे कलर पेन्सिल अने इरेजर लईने बेसू। ओके बाळको, चलो तेमां छे विषय चित्रकला। चित्र संयोजन स्मृति चित्र, पहेलुं चित्र आपणे छे चित्र संयोजन अने स्मृति चित्र। तो बाळको अहींया तमारा पहेला पेजनी अंदर एक बाळकनुं चित्र दोरेलुं छे, जेमां स्केल द्वारा आपणे અહીંયા આપેલું છે તમને જેવી રીતના પહેલા પેન્સિલ અને સ્કેલ દ્વારા દોરેલું છે, તેના પછી થોડું વધારે દોરેલું છે, હાથ છે, આંખ છે, બરાબર, અહીંયા શર્ટનો કોલર છે, તેના પછી રેડ કલરની અંદર અહીંયા તમારે યલો અને અહીંયા બ્લુ કલર આપેલો છે। ઓકે બાળકો, હવે પછી આપણે શું કરવાનું છે કે જેમાં ચોથા ચિત્રની અંદર અહીંયા ડોટ ડોટ આપેલા છે ને બધા બાળકોને, તો અહીંયા આપણે પેન્સિલ દ્વારા પહેલા મારી સાથે સાથે અહીંયા પેન્સિલ દ્વારા ચિત્ર પૂર્ણ કરીશું। ચાલો બાળકો બધા પેન્સિલ લઈ અને મારી સાથે બધા ડોટને જોઈન્ટ કરીશું અને વ્યવસ્થિત ચિત્ર બનાવીશું। ઓકે બાળકો, ચાલો અહીંયા મારી સાથે પહેલા બાળકનું ચિત્ર, તેનું મોઢું દોરીશું। ચલો મારી સાથે સાથે પેન્સિલ લઈને બનાવીશું જેવું તમારા પહેલા પેજની અંદર આપેલું છે તેની ઉપર આપણે ગોઠવાનું છે। ઓકે બાળકો, ચલો જુઓ અહીંયા હું પેન્સિલ દ્વારા ચિત્ર પૂર્ણ કરવાની પ્રયત્ન કરું છું, જે તમારે પણ એમ કરવાનું છે। ઓકે ચલો, અહીંયા આપણે તેનું મોઢું અને આ શર્ટનો ઉપરનો ભાગ આપણે પૂર્ણ કર્યો। હવે તેના પછી તેના હાથ દોરીશું, ડોટની ઉપર પેન્સિલ લઈ બધા ડોટ જોઈન્ટ કરી કમ્પ્લીટ કરીશું। જો બાળકો બને છે કે તમારે પણ એવું? ઓકે ચલો, મારી સાથે સાથે અહીંયા શર્ટ કમ્પ્લીટ કર્યો, તેના પછી બંને હાથ છે। જો જેવું તમારે ચિત્રકલાની અંદર આપેલું છે તેવું જ અહીંયા બોર્ડની અંદર પણ મેં દોરેલું છે। ઓકે ચલો, મારી સાથે સાથે બધું કમ્પ્લીટ થાય, આખું ચિત્ર કમ્પ્લીટ થઈ ગયા પછી આપણે તેમાં સરસ મજાના રંગો પૂરીશું। હવે પછી અહીંયા નીચેનો ભાગ છે, જે પેન્ટનો ભાગ છે, તે આપણે પૂર્ણ કરીશું। જો તમારા પેન્સિલ દ્વારા સરસ મજાનું થઈ જશે, જો થાય છે ને બધા બાળકોને? ઓકે ઓકે બાળકો, અહીંયા મારું ચિત્ર પેન્સિલ દ્વારા તમારે પણ કમ્પ્લીટ થઈ ગયું હશે અને મેં પણ બોર્ડની અંદર કમ્પ્લીટ કરેલું છે। હવે પછી છે તમારે રંગ સાથે લઈ અને બેસવાનું છે। ઓકે, રંગ લીધા પછી ઉપર આપણે શર્ટ કેવો કલર કરીશું, આપણે મનપસંદ રંગ પૂરીશું। ઓકે, તમને જે કલર ગમે છે તે તમે પૂરી શકો છો, મને અહીંયા ગમે છે રેડ કલર। ઓકે, તો હું હવે રેડ કલર લઈશ। ચાલો મારી સાથે સાથે તમે અહીંયા રેડ કલર કરશો।
बनी गयु छे। तमारे पण आटलो सरस चित्र बनी गयु हशे। ओके बाळको, चलो पहेला जोईए हतुं चित्र संयोजन, स्मृति चित्र। पहेला आपणे याद राखवानुं छे कि पहेला आवुं हतुं, तेना पछी थोडुं वधारे ड्रॉइंग थयुं, तेना पछी एथी पण वधारे सरस थयुं, अने हवे तेमां आपणे कलर पूर्या छे। केटलुं सरस थयुं! હવે જો બાળકો, અહીંયા આપણે કલર બ્લેક કરીશું બેલ્ટની અંદર। ઓકે, જો કેટલું સરસ બની ગયું છે, તમારે પણ બની ગયું છે ને બાળકો? તો સરસ, જો હવે તમારે ડ્રોઈંગ બુકની અંદર અહીંયાથી અહીંયા સુધી બધું પેજ કમ્પ્લીટ છે। હવે તેના પછી આવશે, જો બાળકો, હવે પછી છે આપણે ચિત્રકલાની અંદર વિષયાંક, કેલિગ્રાફી, રેખાંકન। જો બાળકો, તમારે ચિત્રકલાની અંદર આ જ રીતે ડ્રોઈંગ કરેલું હશે છે બાળકો, ઊભી લાઈન, આડી લાઈન, પછી રાઉન્ડ વાળી લાઈન, ત્રિકોણ વાળી લાઈન અને ટપકા વાળી લાઈન છે બાળકો બધાને। જુઓ, પેલું છે ઊભી આડી લાઈન, અહીંયા બોક્સ તમારે ખાલી બતાવેલું છે છે બાળકો। અહીંયા તમારે સેમ ટુ સેમ આ જ રીતે ડિઝાઇન કરવાની છે, ઊભી લાઈન અને આડી લાઈન। જુઓ બાળકો, પહેલા ઊભી છે, તેના પછી બોક્સમાં આડી, પછી ઊભી અને આડી અને ઊભી। સ્કેલ દ્વારા, સ્કેલ લઈ, પેન્સિલ લઈ અને આપણે ઊભી આડી લાઈન બોક્સ કમ્પ્લીટ કરવાનું છે। ઓકે બાળકો, તેના પછી છે પેન્સિલ વડે ગોળ આકારવાળી લાઈન બનાવવાની છે। જુઓ, અહીંયા તમને આપેલી જ હશે, એવી જ રીતે અહીંયા નીચેના બોક્સની અંદર આપણે બનાવીશું। ઓકે બાળકો, જુઓ અહીંયા મેં બનાવેલી જ છે, તેમ તમારે અહીંયા બનાવવાની છે। ઓકે બાળકો, તેના પછી ત્રિકોણવાળી લાઈન છે, જુઓ છે એ એચ, એવી જ રીતે બોક્સની અંદર જુઓ, અહીંયા મેં ત્રણ લાઈન ડ્રો કરેલી છે છે બાળકો। તો અહીંયા તમારે આ બોક્સ કમ્પ્લીટ આખું બનાવવાનું છે। તેના પછી ત્રાસી લાઈનમાં નાના નાના લીટા બનાવેલા છે, બરાબર, ત્રાસી લાઈન બનાવવાની છે, ટપકા કરી અને ત્રાસી લાઈન અહીંયા બોક્સમાં સેમ ટુ સેમ અહીંયા બનાવવાની છે। ઓકે બાળકો, સમજી ગયા ને? હવે ચિત્રકલાની અંદર એના પછીના પેજની અંદર તમને હોમવર્ક આપીશ। ઓકે, જુઓ બાળકો, અહીંયા હોડીનું ચિત્ર આપેલું છે, માછલીનું ચિત્ર આપેલું છે અને ઘરનું ચિત્ર આપેલું છે। કેલિગ્રાફી આકારો, અહીંયા આકારો જે આપેલા છે તેને નીચેના બોક્સમાં આપણે દોરવાના છે, જે તમારે જાતે હોમવર્કની અંદર કરવાના છે, એચ ડબલ્યુમાં લખી અને કમ્પ્લીટ કરવાના છે। ઓકે બાળકો, કેલિગ્રાફી આકારો, જેમાં પેલું છે સ્કેલ વડે જ બધા ચિત્રો તમે દોરી શકશો, જેમાં પેલું છે હોળી, તો અહીંયા આવશે હોળી, જેવા કલરથી કરેલું છે સેમ એવા જ કલરથી આપણે અહીંયા દોરીશું, એટલે સરસ ચિત્ર લાગશે, બરાબર બાળકો? અહીંયા માછલીનું ચિત્ર છે, તો અહીંયા આપણે માછલીનું ચિત્ર દોરીશું અને તે પણ સ્કેલ વડે જ દોરીશું, અને અહીંયા છે ઘરનું ચિત્ર દોરવાનું છે। જો કેટલા સરસ કલર લીધેલા છે, તેવા જ કલર લઈને આપણે અહીંયા હોમવર્કમાં ચિત્રકલાની અંદર ત્રણેય ચિત્ર કમ્પ્લીટ કરીશું। ઓકે, થેન્ક યુ।